શા માટે ધ્વનિ એ શબ્દ કરતા વધારે મહત્વની છે? જે એક અર્થ છે. જો તમે ધ્વનિને સ્પર્શ કરો છો તો તમે સર્જનને સ્પર્શ કરો છો. જો તમે કોઈ શબ્દને સ્પર્શ કરો તો તમે બસ મનુષ્યના માનસિક બંધારણમાં જઈ રહ્યા છો. ધ્વનિની શક્તિને ઓછી ના આંકશો, તેનો પ્રભાવ દરેક વસ્તુ પર છે. મંત્ર એ એક મિશ્રણ છે. તમને યોગ્ય મિશ્રણ યોગ્ય રીતે મળી જાય તો તે સૃષ્ટિના દ્વાર ખોલી દેશે. શું અર્થ જાણ્યા વગર મંત્રનો જાપ કરવો યોગ્ય છે? મંત્રોનો કોઈ અર્થ હોતો નથી. જુઓ, મંત્રના બે પરિમાણ છે. મંત્રનો કોઈ અર્થ હોવો જરૂરી નથી. પરંપરામાં વિવિધ પ્રકારના મંત્રો છે. કમનસીબે જે મંત્રો સામાન્ય રીતે જાણીતા છે તેમને અર્થો અપાયા છે જેથી લોકો તેની સાથે જોડાઈ શકે. કારણ કે એવા ઘણા મૂર્ખ લોકો છે જેઓ એવી કોઈ પણ વસ્તુમાં જોડાઈ શકતા નથી જેનો અર્થ ન હોય. એટલે જ તે લોકો સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્ર, પૂનમ બધું જ ચૂકી જાય છે, કેમ કે તેનો કોઈ અર્થ નથી. એમ જોતા પૂર્ણિમાનો શું અર્થ છે? કોઈ અર્થ નથી. તમે પ્રેમમાં હોય તો જ એવું લાગે, નહીંતર તે શું છે? કશું જ નહીં. તેનો કોઈ અર્થ નથી એટલે કે તે ઉપયોગી નથી. એટલે ધરતી પરના બધા જ મૂર્ખ લોકો ફક્ત અર્થપૂર્ણ વસ્તુઓ જ કરશે. હા, કારણ કે તેમની પાસે એવી કોઈ બુદ્ધિ નથી કે જે જીવન અને તેના અનેક પાસાઓને ઓળખી શકે. એવું નથી કે તમે તેને એક મૂર્ખ અર્થ આપ્યો છે એટલે તેનું અસ્તિત્વ છે. તે તમારા વગર પણ અસ્તિત્વ ધરાવે છે. તેનું અસ્તિત્વ તમારા પહેલા હતું અને તમારા પછી પણ રહેશે. તે એટલા માટે નથી કે તમે તેને અર્થ આપો છો એટલે તે ઉપયોગી કે બિનઉપયોગી બને છે. સો ધ સ્ટુપિડ ઇન ધ વર્લ્ડ વિલ ડુ મીનિંગફુલ થિંગ્સ. એટલે દુનિયામાં મૂર્ખ લોકો અર્થપૂર્ણ વસ્તુઓ કરશે. તેઓ બુદ્ધિશાળી હોઈ શકે છે પણ જીવન પ્રત્યે મૂર્ખ. તેમને જીવનની કોઈ સમજ નથી. જો તમને જીવનની સમજ હોય તો તમે જોશો કે તે સૌથી અર્થહીન વસ્તુઓ છે જે તમને ખરેખર ઉત્તેજિત કરે છે. શું એવું નથી? નથી. એટલે તેમણે બે પ્રકારના મંત્રો બનાવ્યા. મંત્રોનો એક મોટો જથ્થો જેનો કોઈ અર્થ નથી, ફક્ત શુદ્ધ ધ્વનિ. તમે આપણા સંગીતમાં પણ આ જોશો. હમણાં જ યક્ષ કાર્યક્રમ થયો અને આપણા ઘણા લોકો કે જેઓ અર્થ શોધી રહ્યા હતા તેઓ એકદમ કંટાળી ગયેલા, કેમ કે તેઓ 40 મિનિટ સુધી આલાપ કરતા હતા. અરે કંઈક તો બોલો, ઓછામાં ઓછું શિવ શંભો કંઈક તો બોલો. ના, તેઓ વાતને સમજી નથી રહ્યા કેમ કે તે ધ્વનિ વિશે છે. શા માટે ધ્વનિ એ શબ્દ કરતા આટલી વધારે મહત્વની છે કે શબ્દનો તો અર્થ પણ છે. અર્થ માણસોના મનમાં બનેલા છે, જ્યારે ધ્વનિ એ સર્જનનો સાર છે. જો તમે ધ્વનિને સ્પર્શો તો સર્જનને સ્પર્શો. જો કોઈ શબ્દને સ્પર્શો તો તમે બસ મનુષ્યના માનસિક બંધારણમાં જઈ રહ્યા છો. મનુષ્યનું માનસિક માળખું એ એમ તો મૂળભૂત રીતે અમુક પ્રકારનું ગાણ પણ છે. તેનો આનંદ માણી શકાય, તેનો ઉપયોગ કરી શકાય, પણ મૂળભૂત રીતે તે અમુક પ્રકારની ભ્રમણાવાળી ગોઠવણ છે. ધ્વનિ, ધ્વનિ એ સર્જનનું મૂળભૂત પાસું છે. જો તમે ધ્વનિ પર નિપુણતા મેળવો તો તમે સર્જન પર જ નિપુણતા મેળવી લેશો. કારણ કે સર્જન એ ધ્વનિનું એક જટિલ મિશ્રણ જ છે. તે સર્જનની બ્લુપ્રિન્ટ છે. પણ અર્થ એ માનવીય વસ્તુઓ છે. તમે જાણો છો કે એક જ શબ્દોનો અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ અર્થ થાય છે. ભારતમાં એક જ શબ્દના જુદા જુદા અર્થ થાય છે, કેમ કે બધું બનાવી કાઢેલું છે. ધ્વનિ એ બનાવી કાઢેલી વસ્તુ નથી. ધ્વનિ તો સર્જનનો એક ભાગ છે. ધ્વનિ એ અસ્તિત્વનો એક ભાગ છે. ધ્વનિ એ સર્જનના થવાનો એક ભાગ છે. અત્યારે આખી સૃષ્ટિ ગુંજી રહી છે એક ચોક્કસ રીતે. તમને સંભળાતું નથી, તેનાથી કોઈ ફરક નથી પડતો. પણ શબ્દો અને અર્થો એ માણસે બનાવેલા છે. તે ફક્ત એક ષડયંત્ર તરીકે અર્થપૂર્ણ છે. જ્યારે હું ષડયંત્ર કહું છું
તમે સાંભળો છો કે આ તમરૂ શું કહી રહ્યું છે? શું કહી રહ્યું છે તમે નથી જાણતા, પણ તેઓ વાતો કરી રહ્યા છે, એ પણ તમારા જેવા જ છે. તેમાંના અમુક ખાલી અવાજ કરી રહ્યા છે, તેઓ આલાપ લઈ રહ્યા છે, માત્ર અવાજ, અવાજનો આનંદ માણી રહ્યા છે. એક અર્થમાં સર્જનનો આનંદ માણવો એટલે તેના અવાજને માણવો. જો તમારામાં સાંભળવાની ઉત્સુકતા ન હોય, જો તમારામાં ધ્યાન આપવાની ઉત્સુકતા ન હોય, તો તમે ખરેખર સર્જનના કોઈ પણ પાસાને ન માણી શકો. તો તમે ફક્ત તમારા માથામાં માનસિક રચનાનો આનંદ માણશો. એટલે આ જ કારણ છે મોટાભાગના માણસો બોલવા માંગે છે, મોટાભાગના સમયે વાત કરવા માંગે છે. એટલા માટે નહીં કે તેમની પાસે કહેવા માટે કંઈક છે, કેમ કે તેમને અર્થ શોધવાનો છે. ખાલી મૌન રહેવું અથવા અવાજ બંને ખૂબ જ જબરદસ્ત છે. એટલે જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયા કહીએ ત્યારે સૌથી પહેલી વસ્તુ હોય છે મૌન. જો તમે માનસિક રીતે બહુ સ્થિર છો તો અમે કહીશું 30 દિવસનું મૌન કે 60 દિવસનું મૌન. જો તમે માનસિક રીતે નાજુક છો તો અમે કહીશું ઠીક છે 3 દિવસ. 3 દિવસમાં પણ લોકો ગાંડા થઈ જાય છે તો અમે કહીશું ઠીક છે 1.5 દિવસનું મૌન, બપોર સુધીનું મૌન, એના પછી બડબડ કરી શકો. તેઓ બપોર સુધી તેનું સાટું વાળી લે છે. તમારામાંથી જેઓ વધારે બોલે છે તમે જાણો છો કે તેનો અર્થ અર્થહીન છે. તમે બસ વાત કરી શકો. ઘણા લોકો નિષ્ણાત છે, તેઓ કોઈ પણ અર્થ વિના વાત કરી શકે છે. તેઓ અવાજનું મહત્વ સમજી ગયા છે. તેઓ કોઈ અર્થ કાઢ્યા વિના વાત કરી શકે છે. હવે જો તમે પક્ષી છો તો અમે તમને માફ કરીશું. જો તમે આ છો તો કોઈ સમસ્યા નથી. જો તમે સંગીતકાર છો તો તમારા અર્થહીન અવાજો કરવામાં કોઈ સમસ્યા નથી. જો તમે બોલતા હો તો તમે કંઈ અર્થવાળું બોલો તેવી અપેક્ષા હોય. એટલે મંત્ર એ કંઈ બોલવા માટે નથી, તેનો જાપ કરવાનો હોય છે. જાપનો અર્થ એ છે, જાપ એ ધ્વનિનો હોય છે, તેના અર્થનો નહીં. અર્થ વાણીનો હોય છે, અર્થ શબ્દ, લેખિત શબ્દ અને બોલાયેલા શબ્દનો હોય. અર્થ જાપનો નથી હોતો. જાપ એ બસ એક ધ્વનિ છે, એ એક પડઘો છે. એટલે જો તમને અર્થ ખબર ન હોય તો મને પૂછો તો જાપ કરવાની સારામાં સારી રીત છે. સરળ, બસ અવાજ સાથે પૂરેપૂરા જોડાઈને તેને બોલવું. પણ સૌથી પહેલા તમે શું બોલી રહ્યા છો તે કોઈ મંત્ર છે કે કોઈ ભજન છે કે સંકીર્તન છે, તમારે તે જોવું જોઈએ. જો તે મંત્ર હોય, મંત્ર એટલે શુદ્ધ અવાજ, તેનો અર્થ હોવો જરૂરી નથી. તમે તેને જે અર્થ આપવો હોય તે આપી શકો છો, કેમ કે અર્થ વિના તમે તેમાં સામેલ નથી થઈ શકતા. પણ એકવાર તમે સામેલ થવાનું શીખો, તમારે તેને કોઈ અર્થ ન આપવો જોઈએ. આમ નમઃ શિવાય એનો મતલબ એ નથી કે તમે એક માણસને ત્યાં પર્વત પર કશાકની સાથે બેઠેલા જુઓ જેમની આસપાસ કંઈક ને કંઈક થઈ રહ્યું હોય. ના, શરૂઆતમાં જો તમે ફક્ત આ જ રીતે સામેલ થઈ શકતા હોવ તો તમે શિવાકાશીનું ચિત્ર જોઈ શકો છો, ઠીક છે? એકવાર તમે જાણો કે અવાજ સાથે કેવી રીતે સામેલ થવું, પછી તમે તે માણસને છોડી દો, તેની જરૂર નથી. તેઓ એક ખલેલ છે. હું લોકોને સંયમોમાં કહું છું જ્યારે તેઓ જાપ કરી રહ્યા હોય. તેમનો પ્રશ્ન હોય છે કે શિવ આવે તો, હું આટલી બધી વાર બોલાવું છું, તેઓ જો આવી જાય, જો તેઓ આવે તો ધ્યાન ના આપશો. કારણ કે મંત્રનું એવું નથી, મંત્ર એ છે કે તમે તમારી જાતને ધ્વનિમાં સામેલ કરો. કેમ કે તમે પોતે તમારી ભૌતિક વસ્તુ અવાજની એક ચોક્કસ રચના છે. અત્યારે તમે તમારી જાતને ધ્વનિની એક અલગ રચના બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, જેથી આ ધ્વનિ એક મોટા અવાજ માટેનો પ્રવેશ દ્વાર બની જાય, જેને તમે બ્રહ્માંડ તરીકે ઓળખો છો. ધ્વનિની વિશાળ ગોઠવણીની પ્રકૃતિ બ્રહ્માંડીય છે. હવે તમે એક ચોક્કસ ગોઠવણમાં ચોક્કસ અવાજોનો ઉપયોગ કરો છો. તમને ખબર છે તિજોરીમાં લાગેલા તાળાને કોમ્બિનેશન લોક કહેવાય છે. તમારે તેને ખોલવા માટે તેને બરાબર મેળવવું પડશે. તો મંત્ર એ એક મિશ્રણ છે. જો તમને યોગ્ય મિશ્રણ યોગ્ય રીતે મળી જાય તો તે તમારા માટે ખોલી દેશે સૃષ્ટિના દ્વાર. તે કોઈ અર્થ નથી. તમે તેને ગમે એવો અર્થ આપો, તમને તે અર્થ ગમે તેટલો ઊંચો કે નીચો લાગે, અર્થ એ બનાવી કાઢેલી વસ્તુ છે. તે એક માનસિક પ્રક્રિયા છે. અસ્તિત્વની દ્રષ્ટિએ તેનો કોઈ અર્થ રહેતો નથી. કોઈ પણ શબ્દનો અસ્તિત્વની દ્રષ્ટિએ કોઈ અર્થ નથી. અત્યારે આપણે જે પણ અંગ્રેજી શબ્દો બોલી રહ્યા છીએ તેનો વૃક્ષો માટે કોઈ અર્થ નથી. પણ જો તમે ખરેખર આ પ્રયોગો કરવામાં આવ્યા છે, જો તમે અહીં બેસીને સુંદર રીતે ગાઓ કે હું તે નથી કરી શકતો, પણ
જો આપણે અહીં બેસીને ખરેખર આ બસ બરાબર ગાઈએ તો ઝાડ ઝાડ ફૂલોથી ભરેલા છે. ખરેખર તે યક્ષ પ્રોગ્રામને કારણે હોઈ શકે. ઠીક છે, વરસાદે તેને મદદ કરી છે, પણ અવાજની શક્તિને ઓછી ન આંકશો. ધ્વનિની શક્તિને ઓછી ન આંકશો, તેનો દરેક વસ્તુ પર પ્રભાવ છે. અથવા જો તમે કોઈ મંત્ર જપો તો વૃક્ષ તેનો જવાબ આપી શકે છે. જો તમે સંગીત ગાઓ છો તો તેને રિસ્પોન્ડ કરી શકે છે. જો બસ તમે એક વિચાર ઉત્પન્ન કરો છો તો તેનો જવાબ આપી શકે, પણ જો તમે બોલો તો તે જવાબ નહીં આપી શકે. આ વૃક્ષ માટે સાચું છે, આ દિવ્યતા માટે પણ સાચું છે.